લક્ઝરી બસના ડ્રાઈવરે ચાલુ બસમાં મહિલાને તેના બાળકને મારી નાખવાની ધમકી આપી બળાત્કાર ગુજાર્યો હોવાનો બનાવ બનતા પોલીસ દોડતી થઈ. સુરતમાં વારંવાર બળાત્કારની ઘટનાઓ બની રહી છે. સુરતના પરવત પાટિયાની 33 વર્ષીય પરનીતા પર બસમાં બળાત્કાર ગુજારાયો હતો. પરવત પાટિયા ખાતે રહેતી મહિલા 7 વર્ષના પુત્ર સાથે લાઠીથી મારુતિ નંદન ટ્રાવેલર્સની બસમાં સુરત પરત આવી રહી હતી. તે સમયે ચાલુ બસમાં મહિલાને તેના પુત્રને મારી નાખવાની ધમકી આપી બસ ચાલકે 2 વાર બળાત્કાર ગુજાર્યો હતો. બનાવને લઈ હાલ તો કાપોત્રા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ કામે હકીકત એવી છે કે આ કામે ભોગ બનનાર પોતે અમરેલી લાઠી પોતાની બહેનના ઘરે ગયેલો અને ત્યાંથી ટ્રાવેલ્સની બસ મારુતિ નંદન ટ્રાવેલ્સ લક્ઝરી બસમાં મુસાફરી કરી રહેલ તે સમયગાળા દરમિયાન ટ્રાવેલ્સના ડ્રાઈવરે બનાવના દિવસે રાત્રિના 2:05 દરમિયાન તેની સાથે તેની મરજી વિરુદ્ધ શરીર સુખ માણેલ હોય અને આનું અન્વય જો તું કોઈને હકીકત જણાવીશ તો હું તને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપેલ હોય જે અનુસંધાને ભોગ બનનારે અત્રે કાપોદ્રા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ આપતા તેઓની ફરિયાદ હકીકત લઈ અને હાલ આ ગુનાની તપાસ સેકન્ડ પોઈન્ટ શ્રી એમ આર સોલંકી કાપોદ્રા પોલીસ સ્ટેશન નવો કરી રહેલ છે. આ કામે હકીકત એવી છે કે આ મહિલા અત્રેના સુરત શહેર ખાતે રહેતા હોય અને તેઓ પોતાની બહેનના ઘરે તારીખ 14/2024 રોજ ગયેલ હોય અને પરત જ્યારે ગયેલ ત્યારે આ ડ્રાઈવર સાથે સંપર્કમાં આવેલા અને મોબાઈલ નંબરથી કંઈક વાતચીત કરવા માટે ડ્રાઈવર તેઓને દબાણ કરતો હતો તેવી હકીકત તેઓએ ફરિયાદમાં જણાવેલ અને પરત ફરતી વખતે પણ આ જ બસમાં તેઓ આવેલા અને તેની સાથે આ દુષ્કર્મનો બનાવ બનેલ છે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.